લુવાણા કળશ ગામે શ્રી કલેશ્વર માતાજીના સાનિધ્યમાં જ્યારે લુવાણા ગામે શીતળા માતાજીને ધામે લોકમેળો ભરાતા દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકમેરામણ ઉમટી માતાજીના દર્શન કરી માનતા પૂર્ણ કરે છે અને આનંદ મેળાનો અનેરો આનંદ માણે છે. ત્યારે થરાદના લુવાણા કળશ ગામે શ્રી કલેશ્વર માતાજીના સાનિધ્યમાં લોકમેળો 14 માર્ચથી શરૂ થયો હોય 16 માર્ચે પૂર્ણ થશે. જ્યારે લુવાણા ગામે એક દિવસીય મેળો યોજાયો હતો ત્યારે લુવાણા કળશ ગામે શ્રી કલેશ્વર માતાજીના સાનિધ્યમાં ગ્રામ પંચાયત અને લોકોના સાથ સહકારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભવ્ય લોકમેળો યોજાઈ રહ્યો હોવાથી મેળો 16 માર્ચે પૂર્ણ થતો હોય ભક્તોને દર્શનનો લાવો લઈ આનંદ મેળાનો આનંદ માણવા લુવાણા કળશ ગ્રામના સરપંચ ભાવાભાઈ પટેલે આમંત્રણ પાઠવ્યું છે. અહેવાલ અરવિંદ પુરોહિત, થરાદ. ઓકે, રેડી. જે મેળાનું આયોજન કરાય છે એને લઈને આપ શું કહેશો? મેળાનું આયોજન ગ્રામ પંચાયત દ્વારા અને ગામ લોકો વતી આ મેળાનું 3 દિવસનું આયોજન કરવામાં આવે છે અને જે મેળામાં અમારાથી બનતી સેવા અમે આપીએ છીએ તે મેળામાં અને ગામમાં 3 દિવસનું આમંત્રણ પણ અમે દરેક આમ જનતાને આપેલું છે અને દરેક માટે 3 દિવસનો આ મેળો ભરાય છે. અહીં માતાજીનો શું મહિમા છે? માતાજીનો મહિમા તો અપરંપાર છે. માતાજીમાં જો સાચા દિલથી માતાજીને યાદ કરવામાં આવે તો શરીરમાં નાની મોટી કોઈ પણ ઈજાઓ થઈ હોય, દુખ્યું હોય એના માટે ખાસ પાર પડી જાય અને ખાસ પગ માટે, પગનો રેલો આવતો પગ માટે અને શીતળા ઓરી માતાના જે નામથી શીતળાનો રોગ આવતો એ પણ આ માતાજીની મમતા માનવામાં આવે તે પણ એકદમ હલકો થઈ જાય.